વરાછા પોલીસ મથકની હદમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં એડીએચ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઇઝ નામથી પેપર ધંધો કરતા પ્રોપર રાઇટર અને ભાગીદારો દ્વારા કરોડો રૂપિયાનું ઉઠાવણું કરવામાં આવી હતી. આ બાબતે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. આ બનાવની પોલીસે ભોગ બનનાર લોકોનો સંપર્ક કરી તપાસ કરી હતી. 150 જેટલા વીવર્સ જોડે 21 કરોડની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે અગાઉ અજીમ રફી પેનવાલા, દીક્ષિત બાબુભાઈ મિયાણી, જનક દીપકભાઈ છાટપાર, જીતેન્દ્ર દામજીભાઈ માંગુકિયા, મહાવીર પ્રસાદ સીતારામ તાપડિયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રકાશ ચંદ્ર પુરોહિતને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપી પૈકી સ્મિત ચંદ્રકાંત છાટબાર, અનસ ઇકબાલ મોતિયાણી, રવિ જેઠુભા ગોહિલ, અશ્વિન જેઠુભા ગોહિલ પોતાની ધરપકડના ટાળવાના સ્થા ફરતા હતા. આ દરમિયાન ઇકોસેલને બાતમી મળી હતી કે આરોપી રવિ જેઠુભા ગોહિલ ભાવનગર ખાતે ફરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે તેને ઘરે દરોડા પાડી રહી ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસમાં આરોપી અનસ મોટિયાણી સાથે દુબઈ ખાતે જતો રહ્યો હતો. દુબઈ ખાતે રવિ ગોહિલ અને અનસ મોટિયાણી ભાડેથી ફ્લેટ રાખી દુબઈની અલ અવીર શાક માર્કેટના શાકભાજીનો ધંધા કરતા હતા. તેમજ 15/8/2022 રોજ રવિ ગોહિલ દુબઈથી ભારતમાં આવી ગયો હતો અને તે પોલીસથી બચવા માટે જૂનાગઢ ખાતે જઈને મંદિરમાં રોકાયો હતો અને બાદમાં પોલીસે બચાવ માટે તેના મૂળ વતન વાવ ગામ ખાતે ખેતરોમાં અને ઘરમાં છુપાઈને રહેતો હતો. ગત તારીખ 14/5/2022 રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ જ ચકચારિત ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટનું ઉઠમણું થયેલ હોય તે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરિયાદ અનુસંધાને એમાં પોલીસની કામગીરી ખૂબ ઉત્કૃષ્ટ રહેલ હોય, પોલીસે સામેથી ભોગ બનનારાઓનો કોન્ટેક્ટ કરેલ, ફોગવાના જે હોદ્દેદારો હોય તેમનો કોન્ટેક્ટ કરી આ ફરિયાદ લેવામાં આવેલ હતી અને તેમાં જે આંકડો સામે આવેલ તે 21 કરોડ રૂપિયાનું આ ચીટિંગ સામે આવેલ હતું. આ ગુનાની ગંભીરતા જોઈ અને 150 જેટલા વીવર્સો જોડે આ ચીટિંગ થયેલ હોય, આ ગુનાની ગંભીરતા જોઈને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અજયકુમાર તોમર સાહેબ દ્વારા આ તપાસ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરવામાં આવેલ હતી. તેની તપાસ ખુદ એસીપી તરીકે મેં પોતે સંભાળેલ હતી અને મારા એક પીઆઈ એમ બે ગુના અલગ અલગ જે દાખલ કરવામાં આવેલ હતા તેની તપાસ અમારા દ્વારા કરવામાં આવેલ હતી. આ ગુનાના અનુસંધાને અગાઉ 6 આરોપીઓ જેટલાની અટક કરવામાં આવેલ હતી, જેમાં હકીકત એવી રીતની છે કે એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઇઝ નામની બે ફર્મ ઊભી કરી બહુ જ મોટા પ્રમાણમાં માલની ખરીદી કરવામાં આવેલ હતી. બાદમાં તેને રોકડ વ્યવહાર તરીકે એને બહાર અલગ અલગ દલાલો મારફતે વેચી નાખવામાં આવેલ હતો અને જે પૈસા ભેગા કરવામાં આવેલ હતા તે પૈસા કોઈ પણ વીવર્સને પાછા આપવામાં આવેલ ન હતા અને તે રીતના 21 કરોડ જેટલી માતબર રકમની ચીટિંગ કરવામાં આવેલ હતી.